આગળ વાત પંચમહાલની. પંચમહાલના હાલોલ પંથકમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે ડુંગર વિસ્તારમાં ઝરણાઓ વહેતા થયા છે. વરસાદના પાણી કોતરોમાં વહેતા થયા છે. એક કલાકથી સતત ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોઈ શકાય છે. હવામાન ખાતાની આગાહી મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલોલ પંથકમાં એક કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને માર્ગો પાણી પાણી થઈ ગયા છે. સાથે જ આ તરફના આપને હું ડુંગરના પણ દ્રશ્યો બતાવીશ. ડુંગર ઉપરથી ખડખડ ઝરણા વહેતા થયા છે. સમગ્ર જે ધોધ કહી શકાય એ પ્રકારના ઝરણા ચો તરફ આપ ડુંગરમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ઝરણા સ્વરૂપે પાણી આવી રહ્યું છે અને તમામ પાણી જે છે જે માર્ગો નદી અને કોતરોમાં જઈ રહ્યું છે, જેને લઈને સર્વત્ર હાલ પાણી પાણીની જ સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો કેટલાય દિવસોથી અહીંયા મેઘરાજાની કાગ ડોળી રાહ જોઈ રહ્યા હતા અને જે વરસાદી માહોલની જરૂર હતી એ વરસાદી માહોલ હાલ પંચમહાલ જિલ્લામાં હાલોલ પંથકમાં જામી ચૂકેલો જોવા મળી રહ્યો છે, જેથી ધરતીપુત્રોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં અંદાજિત એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો એવું કહેવું પણ અતિશયોક્તિ ના કહી શકાય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મેઘો મહેરબાન થયો. સુરતનું એકમાત્ર ધોધ ગણાતા દેવઘાટના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. દેવઘાટ ધોધના મનમોહક આકાશી દ્રશ્યો જોવા મળ્યા. વિરામ બાદ ઉમરપાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. વહેલી સવારથી ઉમરપાડા, વડપાડા, કેવડી સહિતના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. તો ઉમરપાડાથી આ તસવીરો આવી રહી છે, તેમાં તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા મેઘો મહેરબાન થયો છે અને જે ઘાટ છે એ પણ જીવંત બન્યો છે. દેવઘાટના આકાશી દ્રશ્યો જે છે એ કેદ થયા છે અને અત્યંત રમણીય દ્રશ્ય દેખાઈ રહ્યું છે ઉમરપાડાના દેવઘાટ ધોધનું. તો સુરતનો આ ઉમરપાડા વિસ્તાર અને ત્યાં દેવઘાટ આવેલો છે, જે વરસાદના કારણે અત્યારે જબરજસ્ત ધોધ વહી રહ્યો છે, તેના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા. અંબાજીમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. અંબાજી હાઈવેમાં પાણી ભરાઈ ગયા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબાજીના બજારોમાં નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. અંબાજી પંથકમાં ભારે વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. બપોર બાદ વરસાદની શરૂઆત થઈ હતી. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ પડ્યો. બજારોમાં નદીની જેમ પાણીનું વહેણ જોવા મળ્યું. પંથકમાં બપોર બાદ જે ભારે મેઘ ખાંગા થયા છે અને ભીજણ સમા પાણી ભરાય છે. ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાઈવે માર્ગ જે છે આ હાઈવે માર્ગ આપ જોઈ રહ્યા છો કે જે રીતે વાહનો છે અનેક વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક વાહનો ખોટરાઈ ગયેલા નજરે પડ્યા હતા. જ્યારે બાઇક છે બાઈક પણ ઊંધું પડી ગયું હતું અને જે વાહનો છે વાહનો ધક્કા મારવાની ફરજ પડી હતી. આપણે જે રહે છે એ પાણી જે ભીજણ સમા ભરાઈ જતા જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી અને કેટલાક રાહદારીઓ છે એ ઉભેલા નજરે પડ્યા હતા અને જાણે ફાંસી પાણીમાંથી કેમ કરીને નીકળવું એ વિચારી રહ્યા હતા. પણ આજે જે ભારે વરસાદ જે ખાંગા થયા છે તેના લઈને માની શકાય કે જે એક કલાકમાં માંડ એક ઇંચ જેટલો વરસાદ ઉપર ખાબક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો બાકી છે એ વરસાદ આછો પડતા આ પાણી ક્યારે ઓસરશે તે એક પ્રશ્ન લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો અંબાજીમાં તસવીરો જોઈ શકાય છે કે હાઈવે પર જે પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. તો શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એ પણ જોઈ શકાય છે કે જ્યાં પાણીનું વહેણ જબરજસ્ત જઈ રહ્યું છે. તોફાની વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને ધોધમાર વરસાદને પગલે ખેડૂતોને અહીંયા ખૂબ જ લાભ થાય એવી વાત પણ છે, કારણ કે ખેડૂતો ખુશખુશાલ છે. વાતાવરણમાં જે ગરમી હતી, બફારો હતો, તેનાથી લોકોને પણ રાહત મળી ગઈ છે. પરંતુ આ ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. બે અલગ અલગ તસવીર અંબાજીથી આવી રહી છે. એક તરફ શહેરનો મુખ્ય માર્ગ અને બીજી તરફ પગથિયા પરથી પાણીનું વહેણ. શક્તિપીઠ અંબાજીમાં આજે બપોર બાદ જે ભારે વરસાદની શરૂઆત થઈ છે. ચોક્કસપણે આ વરસાદના કારણે જે રીતે હાઈવે માર્ગ છે પાણીમાં ગરકાવ થયો છે. અનેક વાહનોને મુશ્કેલી પડી છે. ગાડીને વાહનોમાંથી ધોળા નીકળતા નજરે પડ્યા છે. માણસ પણ પાણીમાં એ તણાયો હતો અને બાઇક પણ તણે. ચોક્કસપણે બતાવીશ કે અંબાજીમાં જે ધર્મશાળા આવેલી છે આ ધર્મશાળાનો ગેટ આપણે બતાવીશ કે આ ધર્મશાળાનો ગેટ એમને બંધ કરવાની ફરજ પડી છે. જે વરસાદી પાણી છે એ ધર્મશાળામાં ઘૂસી જતા આ ધર્મશાળાના ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. હાઈવે માર્ગ છે. આ હાઈવે માર્ગ ઉપર આપણે જે રીતે જોઈ રહ્યા છો અનેક વાહનો
વાહનો છે, મોટા વાહનો આરામથી નીકળી જાય છે, નાના વાહકોને ક્યાંય ને ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટુ વ્હીલર વાહનો છે એ વાહનોને, ટુ વ્હીલરવાળાને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. કેટલાક વાહનો પણ અહીં ખોટવાઈ ગયેલા નજરે પડ્યા હતા અને ચોક્કસપણે કહી શકાય છે કે આજે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, આવો વરસાદ કદાચ પહેલીવાર પડ્યો છે, પણ ચોક્કસપણે છે આ વરસાદના પગલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રાહત ચોક્કસપણે જોવા મળી રહી છે, પણ અહીંયા વાહન ચાલકોને રાહદારીઓમાં મુશ્કેલી જોવા મળી હતી. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. પણ જ્યાં જુઓ ત્યાં જળે જ કબજો જમાવી લીધો, કે ચાણક્યપુરી વિસ્તારમાં પણ પૂરમાં તબદીલ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર કચરા પીટીઓ તરવા લાગી, બાળકો આખી ડૂબેલી સાયકલ લઈને માંડ માંડ ઘરે જતા નજરે પડ્યા, અનેક વાહનો પણ ડૂબી જતા બંધ પડી ગયા. ધરણીધરમાં પણ પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું કે જીવન થંભી ગયું. રોડ પર પાણીની મનમાની સામે વાહન ચાલકોનું કંઈ જ ન ચાલ્યું, લોકોને વાહનોને ધક્કા મારવા પડ્યા, કાર ચાલકો પણ જીવના જોખમે માંડ માંડ નીકળ્યા. આ બધાની વચ્ચે બાળકોને મોજ પડી ગઈ, પાણીમાં મિત્રો સાથે ધીંગા મસ્તી કરતા જોવા મળ્યા. આ તરફ શાસ્ત્રીનગરમાં પણ સપાટો બોલી ગયો. અહીં વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે ગણતરીની કલાકમાં હતું ન હતું થઈ ગયું. પાણી એવા ભરાયા કે રોડ શોધ્યા મળતા ન હતા. ચારે બાજુ પાણી ભરાતા લોકો ફસાયા. વરસાદ બંધ થયા અને કલાક થયો, છતાં પણ રોડ પર પાણી નહીં ઉતરતા લોકો પરેશાન થયા. સૌરાષ્ટ્રમાં મેઘાએ મંડાણ કરી દીધા છે, ત્યારે ગીર સોમનાથ પંથકમાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ગીર સોમનાથના કોડીનારના ગામોમાં ત્રીજા દિવસે વરસાદે ધપધપાટી બોલાવી. ધોધમાર વરસાદ પડતા બાવાના પીપળવા, માલગામ, જંત્રાખડી સહિતના ગામડાઓમાં લોકો ખુશ થઈ ગયા. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો આનંદિત થઈ ગયા. આ બાજુ કલ્યાણપુર પંથકમાં વરસાદે એન્ટ્રી મારી. કેટલાક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ આવતા રસ્તા પર પાણીના વહેણ શરૂ થઈ ગયા. મહેસાણામાં પણ વરસાદે તરખાટ મચાવ્યો. લાંબી રાહ જોડાવ્યા બાદ મહેસાણા ઊંઝામાં ભારે વરસાદ જોવા મળ્યો. વરસાદે બગડાટી બોલાવી દીધી. ધોધમાર વરસાદ પડતા થોડી જ વારમાં રસ્તા પર પણ પાણી વહેતા નજરે પડ્યા. આ તરફ પાટણ જિલ્લામાં પણ વરસાદનું આગમન થતાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા. પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ જોવા મળ્યો. કપાસ, એરંડા, ઘાસચારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે આ વરસાદ. તો અરવલ્લી જિલ્લામાં પણ સવારથી વરસાદે બેટિંગ કરી. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સૌથી કોરા ધાકોર ઉત્તર ગુજરાત પર પણ મેઘરાજા મહેરબાન થયા. ઉત્તર ગુજરાતના અરવલ્લી પંથકમાં મેઘાની પધરામણી થઈ છે. માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી જતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. શહેરના રોડ પર પાણીનો ભરાવો થતા લોકો પરેશાન થયા. બીજી તરફ સૂકા ખેતરોમાં આકાશમાંથી હેત વરસતા પાકને નવું જીવન મળ્યું. મગફળી સહિતના પાકને ફાયદો થશે. બીજી તરફ તડબૂચ, પપૈયાના તાજા વાવેતરમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ છે. તો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વરસાદે એન્ટ્રી મારી. સંતરામપુરના શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ધબધબાથી બોલાવી. વરસાદ પડતા ગરમીમાં આંશિક રાહત સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ. રોડ પર પાણી વહેતા થતા ખેતરો પાણી પાણી થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો. નદીનો ધસમસતો પ્રવાહ, ખળખળ વહેતું પાણી, નદીના રૌદ્ર સ્વરૂપ, જીવના જોખમે બાઇક પાર કરતા લોકો, ગુજરાતના શરમજનક દ્રશ્યો છે. અધસમસતા પાણીના પ્રવાહમાં જવા કોઈ હિંમત ના કરે ત્યારે છોટાઉદેપુર અને ડુંગર વિસ્તારના લોકો આ પ્રકારના જોખમી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. નાની જડુલીથી મોટી જડુલી વચ્ચેના રસ્તા પર પુલનો અભાવ હોવાથી નદીમાં જીવના જોખમે દરરોજ આ રીતે લોકો પસાર થાય છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં મેણ નદીમાંથી દરરોજ બાઇક ચાલકો મોતને હાથમાં લઈને ફરે છે. તો છોટાઉદેપુરના ક્વાંટમાં વજેપુર